ધરમારો કરનારા ઝડપાયા છે. લિંબાયતમાં 29 જાન્યુઆરીએ બની હતી આ ઘટના. સીએએના વિરોધ માટે કરાયું હતું ભારત બંધનું એલાન. લિંબાયત પોલીસે 5 પથ્થરબાજોની કરી હતી ધરપકડ. અગાઉ પોલીસે 18 પથ્થરબાજોની ધરપકડ કરી હતી. તેજસ મોદી ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસ, શું વિગતો? સીડબલના કાયદાની વિરોધમાં 29 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સુરતના પણ અલગ અલગ વિસ્તારોની અંદર ભારત બંધની અસર દેખાઈ હતી. તે દરમિયાન લિંબાયતમાં બાંગ્લાદેશ કરીને એક વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારની અંદર જયારે પોલીસ પેટ્રોલિંગ કરી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની અંદર એક એએસઆઈને ઈજા થઈ હતી, જેના જે સંદર્ભે પોલીસ દ્વારા રાયોટિંગની ફરિયાદ અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જે તે સમયે 18 જેટલા પથ્થરબાજોની અથવા ફેંકનારાઓની ધરપકડ કરી હતી. આ કેસની વધુ તપાસ કરતા અન્ય 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સંભવત તેમના રિમાન્ડ પર લેવામાં આવશે. 29 તારીખની ઘટના છે અને તેમાં એક એએસઆઈ ઘાયલ થયો હતો. સીડબલનો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને લઘુમતી વિસ્તારોની અંદર હજુ પણ અન્ય જગ્યાઓ પર આ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. હાલ સુરત શહેરની અંદર સંપૂર્ણ શાંતિમય માહોલ છે, પરંતુ કોઈ પણ ઘટના ન બને તેના માટે પોલીસ પૂરતી તકેદારી રહી છે. બિલકુલ થી આભાર તેજસ સમગ્ર વિગત બદલ.